જાગ્રત નાગરિક તરીકે જ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા જોડરા શહેરની અંદર સયાજી બાગ આવ્યું છે અને આ સયાજી બાગમાં નુકસાનની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા ઇલેક્ટ્રિક વાહનો પણ બંધ હાલતમાં છે ગ્રીન હાઉસમાં છોડ સુકાયા છે ગ્રીન નેટ કેમ નથી લગાવી તે પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે ગાયકવાડી શાસનના બાકડા ફુવારા સંયુક્ત સામાનનું સમારકામ કરવાની માંગ પણ કરવામાં આવી છે ગાયકવાડી શાસનના ઐતિહાસિક વારસા સમાન આ સયાજી બાગમાં તંત્રની લાલ્યાવાળીના કારણે જ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીનું નુકસાનની ભીતિ વ્યક્ત કરી છે આકર્ષણનું કેન્દ્ર બનેલા ઇલેક્ટ્રિક કાર તે પણ ભંગારમાં ન ફેરવાય તે માટે જ તેઓએ વાત કરી છે સાથે જ અનેક જગ્યાએ ભ્રષ્ટાચારના કારણે નિષ્ફળ જતા પ્રજાના પરસેવાના નાણાંનો વેડફાટ થતો હોય તેવું પણ લાગી રહ્યું છે સયાજી ગાર્ડનમાં તંત્રની બેદરકારીને કારણે જ નુકસાનની ભીતિ લાગી રહી છે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ માહિતી પૂરી પાડી છે ઇલેક્ટ્રિક કાર જે આકર્ષણનું કેન્દ્ર છે તે હવે રહી નથી કોન્ટ્રાક્ટર રદ થતા જ હાલ જે કહી શકાય કે કાર છે તે કોરોના મૂકી દેવાય છે નવી વસાવેલી પાંચ ઇલેક્ટ્રિક કાર છેલ્લા બે મહિનાથી જેસે વેસે તેવી જ પરિસ્થિતિમાં છે ત્યારે આ ગાયકવાડી શાસનના ઐતિહાસિક ક્ષણો જે આદ અપાવતા હોય તેમાં સાગના લાકડાના બાકડા એ ઢગલામાં જ ખસેડી દેવામાં આવ્યા છે સાથે જ ફુવારા પણ છે તેની સાથે જ અનેક બાબત સમારકામ કરી નવેસરથી ઉપયોગ થાય તેવી એક માંગ કરવામાં આવી છે ગ્રીન હાઉસમાં ગ્રીન ચાદર લગાવવી જોઈએ ઇલેક્ટ્રિક કાર ભંગારમાં ન ફેરવાય તેની પણ કાળજી રાખવી જોઈએ અને બાકલા સહિતની વસ્તુઓનો સમારકામ કરી ઉપયોગમાં કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે અતુલભાઈ શું કહેશું તમારી બાજુની અંદર જે ઇલેક્ટ્રિક વાહનો છે તમામની દુર્દશા છે જો શું કહેશું વડોદરા શહેરનો આ ઐતિહાસિક બગીચો છે ગાયકવાડ સમયનો આ બગીચો છે આટલી અમૂલ્ય ભેટ ગાયકવાડ સાહેબે વડોદરા શહેરને આપી છે અનેક ભેટો આપી છે એમાં બગીચો છે આ બગીચામાં ટૂંક સમય પહેલાં ઇલેક્ટ્રિક વાહનો ચાલુ કરવામાં આવ્યા હતા અને તેની અંદર જે નાના ભૂલકાઓ હોય ગરીબ હોય વૃદ્ધો હોય એ તમામને આખા કમાડી બાગમાં ફરાવવામાં આવતા હતા જેથી કમાડી બાગ આખું જોઈ શકે હવે એ જે જૂની ગાડીઓ હતી એ કોન્ટ્રાક્ટ રદ થતા એ ગાડીઓને બંધ કરીને મૂકી દીધી છે ત્યારે નવી ગાડીઓ વડોદરા મહાનગરપાલિકાએ ખરીદી છે પાંચ ગાડીઓ છે આ ગાડીઓ બે મહિનાથી પડી રહી છે ધૂળ ખાતી હાલતમાં છે તો વડોદરા મહાનગરપાલિકા જો ગાડીઓ ખરીદી હોય આ જનતાના રૂપિયાથી ગાડીઓ ખરીદી છે તો આ ગાડીઓનો વપરાશ થવો જોઈએ અને આમ જનતા માટે વાપરવી જોઈએ ફી તો લઈ રહ્યા છે તો કેમ આ ગાડીઓ વાપરતા નથી ક્યાંક ને ક્યાંક કોઈક રિબિન કાપે પછી આ ગાડીઓ ચાલુ કરવાની હાલ દિવાળીનો મોસમ છે લોકો હરવા ફરવા આવી રહ્યા છે સહેલાણીઓ પુષ્કળ પ્રમાણે છે કમાડી બાગ ફૂલ છે ત્યારે જો આ ગાડીઓનો ઉપયોગ ન કરવામાં આવે તો અમે આમનો સખ્ત વિરોધ કરીએ છીએ સાથે આજ બગીચાની અંદર જોઈ શકો કે ઐતિહાસિક જૂના જમાનાના બાકડા પડ્યા છે જે ગાયકવાડી સમયના બાકડા છે આ બાકડામાંથી પણ જે લાકડા છે કાઢી લીધા છે ગણા ચોરાઈ ગયા છે અને આ બાકડાનો એક ઢગલો ખૂણામાં કરી દો છે અને નવીન બાકડા લગાઈ રહ્યા છે તો ઐતિહાસિક વસ્તુ છે ઐતિહાસિક વસ્તુને સારી રીતે જાળવણી કરવી જોઈએ આ નર્સરીની અંદર ગ્રીન બી બેલ્ટની જગ્યામાં મસ્ત ગ્રીનરીનો એ સ્ટ્રક્ચર બનાવ્યું છે એની પર પણ જે પ્લા ગ્રીનરીનું કાપડ હોય એ લગાયું નથી ફાટી ગયું છે તો આ તમામ છોડ સુકાઈ રહ્યા છે ગંદકીના ઢગલા છે તો વડોદરા શહેરના મહેર સાહેબ કમિશનર સાહેબને વિનંતી છે કે આ બાબતે ધ્યાન આપે અને બાગના જે એચઓડી છે એમને મહત્વની બાબત છે કે એમને ધ્યાન આપવું પડશે અને તમામ વસ્તુઓને વહેલી તકે રિપેરિંગ કરીને વાપરવામાં આવે ગાડીઓ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે